ફેડરેશનની તમામ માંગણીઓના અમલીકરણ માટે નક્કર પગલાં લેવામાં આવે. ગુજરાત સ્ટેટ બ્રાન્ચની નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દ્વારા હોટલ એક્લોમેટ જનરલ અને બ્લાઇન્ડ લોકોમાં ખાસ કરીને દિવ્યાંગો માટે આરક્ષણની કાયદાકીય યોજનાના અમલીકરણ તેમજ PRWD એક્ટ 2016ના અમલીકરણથી સંબંધિત વિવિધ બાકી મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. NFB ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શ્રી SK રૂંગટા, NFB ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ શ્રી સુદીપ ત્રિપાઠી અને NFB ગુજરાત સ્ટેટ બ્રાન્ચના જનરલ સેક્રેટરી શ્રીમતી દિવ્યાની ઠાકુરે મીડિયાને સંબોધિત કરી હતી. શ્રી રૂપટાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળ ફેડરેશનના પ્રતિનિધિમંડળ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને મળ્યા હતા અને 19 મુદ્દાઓ તેમની સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે આ પણ માહિતી આપી હતી કે આ અગાઉ પણ ફેડરેશનના એક પ્રતિનિધિ મંડળને તેઓ 22/5/2019 રોજ મળ્યા હતા અને ફેડરેશનની માંગણીઓ અંગે ચર્ચા કરી હતી. ફેડરેશનના હોદ્દેદારોએ દિવ્યાંગ લોકોના મુદ્દાઓ માનનીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવા બદલ સુરતના ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયાનો આભાર માન્યો હતો. માનનીય ચીફ મિનિસ્ટર સાથે ફેડરેશનના પ્રતિનિધિમંડળની બેઠક પણ શ્રી વિનુભાઈ મોરડિયાના પ્રયત્નોનું પરિણામ છે. શ્રી SK રૂંગટાએ મુખ્યમંત્રીને વિનંતી કરી કે ફેડરેશનની ઉપરોક્ત તમામ માંગણીઓના અમલીકરણ માટે નક્કર પગલાં લેવામાં આવે અને તેના અમલીકરણમાં થતી પ્રગતિનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે. મિટિંગ દરમિયાન ફેડરેશન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીની નીચેની માંગણીઓના આધારે તાત્કાલિક ધોરણે સકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી, જેમાં માંગણીઓ મુજબ અધિનિયમ 1995 અને દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ 2016 મુજબ વિશેષ રૂપથી સામાન્ય અને નેત્રહીન દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત ખાલી જગ્યાઓના બેકલોગ ભરવા માટે વિશેષ ભરતી અભિયાન હાથ ધરવું, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અને ગુજરાત સબ ઓર્ડિનેટર સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા ભરવામાં આવેલી જગ્યાઓ પર અનામતની યોજનાઓનો યોગ્ય અમલ, દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત યોજનાના યોગ્ય અમલીકરણ માટે દિવ્યાંગ વર્ગની દરેક કેટેગરી માટે યોગ્ય પોસ્ટની ઓળખ માટે નિષ્ણાત સમિતિની રચના અને આ કવાયત પૂર્ણ થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર RPWD એક્ટ 2016ના USC 30 દ્વારા સૂચવવામાં આવેલ નોકરીઓની યાદી. દ્રષ્ટિહીન વ્યક્તિઓને બસ સ્ટેશન સહિત જાહેર સ્થળોએ વેન્ડિંગ સ્ટોલ કિયોસ્કની ફાળવણી, નેત્રહીન વ્યક્તિઓને આદર્શ સાથે વિવિધ સ્તરે શિક્ષકોની ભરતીમાં અનામતની યોજનાનો યોગ્ય અમલ, નેત્રહીન વ્યક્તિઓને ડિપ્લોમાની જરૂરિયાતમાંથી મુક્તિ આપીને આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ મેજર તરીકે નિમણૂક. વિશાલ રાજપૂત, JSD, અમદાવાદ. जो केंद्रीय स्तर पर कानून बना है जिसमें 3% का आरक्षण दिव्यांगों के लिए है, उसमें से 1% दृष्टिबाधितों के लिए, 1% बधिरों के लिए और 1% लोकोमोटर डिसेबिलिटी के लिए. उस आरक्षण का ये 1996 से है, लेकिन इस आरक्षण का अनुपालन गुजरात में नहीं हुआ है और इसलिए हमें लगता है कि ये एक बहुत जरूरी प्रावधान, बहुत लाभकारी प्रावधान है कानून का, जिसके माध्यम से अगर आरक्षण का लाभ देकर एम्प्लॉयमेंट दिया जाए दिव्यांगों को, दृष्टिबाधितों को, तो उनके इकोनॉमिक रिहेबिलिटेशन के माध्यम से जहाँ एक और वो राष्ट्र निर्माण में भाग ले सकेंगे, वहीं दूसरी ओर वो दूसरों पर उनकी जो निर्भरता है या समाज पर जो बोझ है वो भी हल्का होगा. तो हमारी मांग है कि माननीय उच्चतम न्यायालय के आदेश के अनुसार, केंद्रीय सरकार के निर्देश के अनुसार और कानूनी प्राविधान के अनुपालन में जो 1996 से लेकर अब तक जितनी भी पूरी गणना करके हमारे आरक्षण के विरुद्ध जितने पद बनते हैं, एक विशेष भर्ती अभियान चलाकर समयबद्ध तरीके से उनको भरकर रोजगार प्रदान